અલ્હાદપુરા દૂધ ઉત્પાદક મહિલાઓનો ગત વર્ષ કરતા બોનસમાં કાપ મુકાતા હલ્લા બોલ. તાજેતરમાં બોડેલીના અલ્હાદપુરા દૂધ શીત કેન્દ્ર ખાતે નવનિર્મિત પેકિંગ તેમજ દૂધ પ્રોસેસિંગના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમજ ગુજરાત અધ્યક્ષ પાટીલ આવ્યા હતા અને તેઓએ મંચ ઉપરથી દૂધ ઉત્પાદકોને કરોડો રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. તેની હજુ સાઈ સુકાઈ નથી ત્યાં જ અલ્હાદપુરા દૂધમંડળીમાં મહિલા ઉત્પાદકોએ હલ્લાબોલ કર્યો હતો. વધુ વિગત જોઈએ તો બોડેલીના અલ્હાદપુરાના દૂધ ઉત્પાદન મહિલા મંડળીએ દર વર્ષ કરતાં બોનસ ઓછું આપતા મહિલાઓ દૂધ મંડળી ઉપર હલ્લાબોલ કરી મંડળીમાં હોદ્દેદાર મહિલા હાજર ન હોવાથી હોદ્દેદાર મહિલાના ઘરના પુરુષોનો ઘેરાવ કર્યો હતો. બોડેલી તાલુકાના અલ્હાદપુરા ગામે આવેલ મહિલા દૂધ મંડળીમાં 15થી વધુ ગામના 500થી વધુ ગ્રાહકો દૂધ ભરાવે છે અને રોજના 2500 લીટર દૂધની આવક થાય છે. ગત વર્ષે દૂધ ભરાનાર ગ્રાહકોને દિવાળીના તહેવાર નિમિત્તે 17.5% બોનસ અપાયું હતું, પરંતુ ચાલુ વર્ષે કોઈપણ જાણ કર્યા વગર 14% જેટલું બોનસ ખાતામાં જમા કરાવી દેતા ગ્રાહકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. અને એક તરફ દિન પ્રતિદિન મોંઘવારીએ માજા મૂકી છે અને બીજી બાજુ બોનસ કાપ મૂકતા દૂધ ભરાનાર મહિલાઓએ દૂધ મંડળી પર હલ્લાબોલ કરી હોદ્દેદારો મહિલાના પતિ અને પરિવારના પુરુષો કે વહીવટ કરે છે તેમનો મહિલાઓએ ઉધડો લીધો હતો અને જ્યાં સુધી બોનસનો નિકાલ ન આવે ત્યાં સુધી દૂધ મંડળી ઘેરાવો કર્યો છે. અને જ્યારે મામલો બિચકાઈ જતાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થળ પર પોલીસ પણ દોડી આવી હતી. અલ્હાદપુરા દૂધ ઉત્પાદન મહિલા મંડળીનો વહીવટ હોદ્દેદારો મહિલાઓ હોવા છતાં ઘરના પુરુષો વહીવટ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. બોડેલી તાલુકાના અલ્હાદપુરા ગામે આવેલ દૂધ ઉત્પાદન મહિલા મંડળી ગામે બોનસના વિવાદને લઈ મહિલા દૂધ મંડળી ઘેરાવો કર્યો હતો, પરંતુ આ મહિલાઓ સાથે વાતચીત કરવા એક પણ મહિલા હોદ્દેદાર આવી ન હતી, પરંતુ તેઓના ઘરના પુરુષો આવ્યા હતા અને કાયમી આ હોદ્દેદારોની મહિલાના ઘરના પુરુષ જ વહીવટ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. અલ્લારખા પઠાણ, જેડેશ ટીવી, નસવાડી. અમારે પૂરું બોનસ નથી આવતા અને અમને મિટિંગ કર્યા વગર અહીંયા બોનસ બેંકમાં જમા કરી દીધું. અમને મિટિંગ કર્યું નહીં, અમને બોલાવ્યા નથી. અને બરોડા ડેરીના 8 કરોડ ફાળવ કર્યા છે, અમને જોન નથી, એની અમારે મિટિંગ જોઈએ છે. એટલે બધા અમે આ હુમલો કરીન છે અને અલ્હાદપુરાના રહેવાસી છે અને અલ્હાદપુરામાં ડેરી છે, પણ ભાવ અમને અમારા દૂધના 30 રૂપિયા આપે, એમનો દૂધના ભાવ 50 રૂપિયા 55 રૂપિયા આપે અને અમને અમારો ભાવ દૂધનો કશું આપતા નહીં. અને બોનસ તા કે ગઈ સાલ અમને 19% આપ્યા, આ વખતે અમને 14% આપ્યું. એટલે અને અમને જોન નહીં કરી કે મિટિંગ નહીં કરી. દર વખત લોકડાઉન હોય તોય મિટિંગ રાખે, આ વખત લોકડાઉનની તોય મિટિંગ રાખી નહીં અને એમને એમ બોનસ નાખી દીધું. અને ગરહો સાલે 8મી આપે, આ સાલ બેંકમાં ચૂકવ્યું. એટલે અમારે મંત્રી અહીં જોઈએ અને સભ્ય બધા, અમારે મહિલાઓ જોઈએ, અમારે પુરુષ એકે જોઈએ એની અંદર, એ મહિલાઓ જે કરે એ સાચું. મહિલાઓની ડેરી છે એટલે મહિલાઓ જ જોઈએ અમારે. અને લોન લેવા જઈએ તો 900 રૂપિયા અમને એક ગુણ ના આપે, તો અમારા દૂધના 30 રૂપિયા તો અમે પૈસા વારીએ કઈથી ના. હે, એટલે અમારી ડેરીમાં એટલી બધી આવક છે, કંઈ હવે પ્લાન હતો ને કંઈ બધાને નોમાં લખી લખીને લઈ જ્યા, પણ ગામના લોકોને કોઈને જાણ નહીં કરી કે ત્યાં ડેરીએ જવાનું છે. એટલે અમારા લોકો બીજા ઘેર બેસી રહ્યા, બીજા અંદર ગાડીઓ લઈને જ્યા થાય. એટલે અમારે બીજું કશું નહીં, અમારે આખો ટાપ બદલવો છે અને અમારા દૂધનો ભાવ અમને મળતો નહીં. અને માણસ ભારી ભારી ફેટ ખાડે, 5 મિનિટ મોડું થયું હોય તો એમ કે કમાતા હોય, અમે ખેતરમાં રહીએ છીએ એટલે ખેતર થયા ત્યાં અમારે મોડું થાય. અને બાર ગામના દૂધ વાળો આવે તેમનો આગળ લે અને ગામના ને પાસે કાઢે, અને બહારનો હાડા આઠે આવે તોય દૂધ લઈ લે. અને અમારે 5 મિનિટ મોડું થયું હોય તો એમ કે કમ આલો બધું મોડું, અને ખેતર જઈએ ખેતરથી અમારે આ કે મોડું થાય. બુદ્ધિબેન જીવનભાઈ.
હાલો, અમારા અલ્લાદપુરા મહિલા મંડળમાં બરોડા ડેરી તરફથી બોનસ કેટલા ટકા ચૂકવાયું તે અમને જાણ થઈ નહીં. મંત્રી સાહેબે અમારી નોટિસ મોકલાવી 14% બાબતે બોનસ ચૂકવવાનું રજૂઆત કર્યું. અમારા ડેરીમાં નફો કેટલો થયો, ફેટના કેટલા ટકા ચૂકવ્યા, દર વર્ષે કેટલો ટોટલ સેમ્પલ દૂધ, ડેરીનો આવક, કોઈ મિટિંગ મેં જાણ નહીં કરી. અચાનક સાહેબે બોનસનું ચૂકવી દીધું. એ બાબતે અમારે આખા સ્ટાફ પ્રમુખ, મંત્રી, કમિટી સભ્ય બધાને અને બેનો બધાને મિટિંગની જાણ કરવી જોઈએ. જાણ કરવા વગર બોનસની નોટિસ અહીં રજૂઆત કરી દીધી. એ મંજૂર નથી અમારી મહિલા મંડળમાં, ડેરી અલ્લાદપુરા ડેરીમાં. બેન, શું માંગ છે તમારી અને હમણાં તમે શા માટે આવ્યા છો? અમે બોનસ માટે અને દૂધના ફેટ અમારા આવતા નથી. અમને તો કોઈ જોઈન કરવી જોઈએ ને, તો મને ખબર પડે કે અમારી ડેરીમાં આલો નફો છે, તો હું આ લોકોને આલા બોનસ ચૂકવ્યા. નફો બતાવે તો મને ખબર પડે ને કે અમારી ડેરીમાં કેટલો નફો થયો છે. ખાસ કરીને તમારો મુદ્દો છે એ બોનસને લઈને છે. હા, કોકે ગયા ભેટમાં નહીં ને અમારે પહેલા નંબરમાં આવે છે અમારી મહિલા ડેરી. સુરેખાબેન, દિવસે દિવસે ભાવ વધે છે, અમારા દૂધનો ભાવ મળવો જોઈએ ને. મોંઘવારી દિવસે દિવસે વધતી જાય છે, તો અમારા દૂધનો તો 20 રૂપિયા નહીં લીટર દૂધ જતું. ઘર ચલાવવાનો, આખો દાડી ગાયો પાસે રહેવાનું, તે ખર્ચો ખર્ચો મળવું જોઈએ ને. દાડે દાડે મોંઘવારી થાય અને મંત્રી સાહેબ તો કઈ જવાબ ના આપે. આજે ની કાલે મિટિંગ નું કહેશે અને બધા સબ બધી બહેનોને આવીને કોઈ દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષ અભિનંદન. સાવર પટેલ, આઈટી સેલ કારોબારી સભ્ય, તલોદ ભાજપા, ગામ વક્તાપુર, તાલુકો તલોદ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર છે 99745-95353. મિત્રો, હું છું મોહિત પરમાર, સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી. આપને અને આપના પરિવારને સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ વતી દિવાળીની હાર્દિક શુભકામના પાઠવું છું. આપનું નવું વર્ષ મંગલમય અને સુખ સમૃદ્ધિથી ભરપૂર રહે એવી હું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા. મિત્રો, આપ બધા જાણો છો અમારું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ નાના ભૂલકાઓને, ગરીબ બાળકો જેવો કે ભણવા નથી જઈ રહ્યા તેને ભણતર તરફ લઈ જવા, શિક્ષણ પ્રવૃત્તિઓથી જોડવા, વ્યસન મુક્તિનું કામ કરવું, પછી નાસ્તા વિતરણ કરવું, આવી અનેક પ્રવૃત્તિઓથી અમારું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ જોડાયેલું છે. અને આપના સાથ સહકારથી, આપના ગ્રામજનોથી અમે આવી પ્રવૃત્તિઓ આગળ ને આગળ વધારે કરતા રહી એવી હું નવા વર્ષ નિમિત્તે આપની પાસે અપેક્ષા રાખું છું.